ચાલો માજી ચાલો. અરે દવા વગર કેવી રીતે જાવ? મને તું મને ગમે તેમ કરીને દવા અપાવી દે દીકરા મારા. હમણા ચાલો પછી કરશું દવાનું. ચાલો દવા વગર તો નહીં આવું. શું થયું માજીને? માજીનું છોડો, તમારું થયું કઈ? ના મારો તો નથી પડ્યો, પણ માજીનું શું થયું? અરે મને આટલે દૂર સુધી દવા માટે લઈ આવ્યા, મને એમ કે હવે મારી પાસે પૈસા નથી. બોલો, એમની દવાના કેટલા થાય છે? 700 રૂપિયા. માજી એક કામ કરો, આ પૈસા તમે તમારી પાસે રાખો. બેટા તારો ખૂબ ખૂબ આભાર. આ પૈસા હું તને પાછા આપી દઈશ. પ્લીઝ આ સમયે આવું બધું નહીં વિચારો માજી. બેટા તારે લગ્ન થઈ ગયા છે? ના, અવતારમાં હજી સુધી તો નથી થયા. બેટા રણછોડરાયની કૃપાથી તને લક્ષ્મી જેવી પત્ની મળી. તમારું લક્ષ્મી નારાયણનું જોડું ખૂબ સુંદર સુખી રહેજો. દેખા વાહન નું ઇંધન પણ અત્યારે જ સમાપ્ત થયું હતું. ક્યાં ગોતું હવે એટીએમ? આ ગામના છેડે રહેશે ડોક્ટર. બાકી આટલો વખત થોડી મારાથી રિસાયેલી રહે. શું આટા ફેરા મારો છો? આ તારો લાલો દવા લઈને હજી સુધી નથી આવ્યો. આરામ કર. પણ પપ્પા મમ્મીને કોઈ જરૂર પડી તો? એવું કઈ લાગશે તો બોલાવી લઈશ. રેવા દો ને એને, બેસવા દો ને મારી પાસે. તમને ખબર તો છે એને નાનપણથી જ આદત છે, હું માંદી પડું એટલે એ મારી પાસે જ બેઠો રહે છે. અને ઘણીવાર તો તમને ખબર છે ને, આખી આખી રાત મારી પાસે બેઠો. બેસવા દો. ઠીક છે, તો એક કામ કર, તારી મમ્મીને દવા આપી દે, ત્યાં સુધી હું આરામ કરું. હા, દવા પીવડાવી દો. નામ પરથી જ એમની આવડત વિશે તને ખબર પડી છે. કમાલ છે. એનીવેઝ ડોક્ટર પ્રકાશ નામ છે એમનું. અને એ, અરે વાહ, તને તો સાચી જ ખબર છે. હા, એ જ વિનાયક હોસ્પિટલ વાળા. હા, વર્ષોથી એ જ છે અમારા ફેમિલી ડોક્ટર. હા, અને એમણે કહ્યું છે કે રેસ્ટ લેશે ને તો ઠીક થઈ જશે મમ્મી. હા, અરે ચલ ચલ હું ફોન મૂકું છું. મમ્મી હજી સૂતી છે એટલે ચા નાસ્તાની બધી જ તૈયારી મારે કરવાની છે. હા હા, પછી કરું છું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. શું વાત છે, આ કિચન ની જવાબદારી તે ઉપાડી લીધી? તમને ગરવી છે? હા ભાઈ, ના
ફોન પર કોની સાથે વાત કરતી હતી? પપ્પા, ધીરુનો ફોન હતો. મમ્મીની તબિયત વિશેને કહી રહી હતી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. એ બુબલા, તારી આંખો કેમ લાલ છે? અરે પપ્પા, રાત્રે મોડે સુધી છે ને મને ઊંઘ જ નહોતી આવી. પપ્પા, હું છે ને એક રહસ્યમય નવલકથા વાંચી રહ્યો હતો, એમાં જે રસિકલાલ નું પાત્ર છે, ઓ સોરી પપ્પા, કાંતિલાલ નું પાત્ર છે, આખું એ બધું જવા દો. મમ્મીની તબિયત કેમ છે? ઠીક છે, આ દવાના કારણે સૂતી છે. હા પપ્પા, દવાઓનું ગેન તો રહેશે જ ને. અચ્છા પપ્પા, ધીરુ કહેતો હતો કે એની હોસ્પિટલમાં ડોક્ટરો બહુ જ હોશિયાર છે, તો એકવાર મમ્મીને ત્યાં બતાવી આવીએ. જોશું. હમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીની તબિયત કેવી છે હવે? રાત્રે થોડો તાવ ચડ્યો હતો. તાવ? અરે તાવ ચડ્યો તો તારે મને ઉઠાડવો જોઈએ ને. હા હા પપ્પા, મને એની જરૂર ન લાગી, હું હતો ને ત્યાં, અને પછી મેં દવા આપી, એ પછી તાવ ઉતરી ગયો. હું જાગ્રા પછી માંડ માંડ તમને ઊંઘ આવી હતી. મેં હું તમને ક્યાં ડિસ્ટર્બ કરું? અને હા, ધીરુને કહેજે કે આપણા ફેમિલી ડોક્ટર પ્રકાશ છે ને, એ પણ જીનિયસ છે. એમણે જે દવા આપી છે ને, એમણે કીધું છે એનાથી હસુમતીની રિકવરી જરૂર થશે. હા, આપણે તો બસ દવા આપીને પછી ભગવાનને પ્રાર્થના કરવાની, અને પછી ભગવાન બધું ઠીક કરી દેશે. આ ખરું છે, જીવ બચાવે ડોક્ટર ને લોકો આભાર માને ભગવાન. માન્યું કે ભગવાન જન્મ આપે છે, પણ માણસને સારું સ્વાસ્થ્ય એ તો ડોક્ટર જ આપે છે ને. અરે પણ પપ્પા, ભગવાને માણસના શરીરની રચના જ એવી રીતે કરી છે ને કે એની અંદર જ સાજા થવાની શક્તિ સમાયેલી છે. મોટા ભાગના કેસીસમાં તમે શરીરને આરામ કરવા દો ને, તો એના ઇન્ટરનલ પ્રોસેસ જ માણસને એકદમ તંદુરસ્ત કરી નાખે છે. પપ્પા, તોસો ને. આ લો લો લો. ભાઈ, તું શેનો એકલો એકલો મરકાયા કરે છે? હું એ વિચારી રહ્યો હતો કે ભૈષભાઈ જે કહ્યું એ વાત એકદમ સાચી છે. શરીર એ મંદિર છે, એ તમારી કાળજી લેવા સક્ષમ છે જ, પણ તમારે પણ એની કાળજી લેવી જ જોઈએ. વત્સ વિવેકાનંદે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું ને કે 2 કલાક ભગવદ્ ગીતા વાંચવાને બદલે જો 2 કલાક મેદાનમાં જઈને રમશો ને, તો તમે સ્વસ્થ શરીર સાથે કૃષ્ણને વધુ નજીકથી સમજી શકશો. હવે પેટને સમજાવો જરા ખાઈને. એ બનાવેશ કોકિલે ટોસ્ટ? હા, ઘરે. હા, અરે બાબા, એકદમ બહાર જેવા લાગે. થેન્ક યુ. સાચું બોલ કોકિલા. હે લાલા, મને જટ સાજી કરી દે. માંદી પડી છું ત્યારથી તારી સેવાય નથી કરી શકતી. તારી ભક્તિ કરવાની શક્તિ આપ મારા કાના. સુમતી, ના 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 ના, તું ભી નહીં થતી, તું આરામ કર, આરામ કર. રાતે તને તાવ આવ્યો તો તો મને કેમ ન ઉઠાડ્યો? મને કીધું છે ને તું મારી ચિંતા નહીં કર. મમ્મી, તું મારી પણ ચિંતા નહીં કરતી. અરે કોઈની ચિંતા કરવાની જરૂર નથી, તું ફક્ત આરામ કર. જેટલો આરામ કરીશ ને એટલી વહેલી સાજી થઈ જઈશ. પપ્પા, માત્ર આરામ કરવાથી આપણે સાજા થઈ જતા હોય, આપણે ડોક્ટરને શું કામ પૈસા આપતા હોય? હું ઊભો થઉં કે તું જાય છે? હું બહાર જાઉં બેટર છે. અને હસુમતી, તું છે ને પથારીમાંથી ઊભી નહીં થતી. કંઈ પણ કામ હોય ને તું કોકિલા અથવા ગોપાલને કહી દેજે, એ લોકો હંમેશા તારી સેવામાં જ છે. હા, આ તો બધી મારા લાલાની લીલા છે. હા તો શું છે, મારો ગોપાલ મારી સેવા કરે ને એટલે હું માંદી પડી છું. બાકી મને તો નખમાય રોગ નથી. નખમાય રોગ ના થાય બરોબર છે, પણ અત્યારે છે ને મને ઓફિસે જવાનું મોડું થાય છે. વહેલો જઈશ તો વહેલો આવીશ ને? વહેલા આવવાની કાંઈ જરૂર નથી, મારી ચિંતા ના કરો. પણ આ કોકીએ નાસ્તો કેવો બનાવ્યો હતો? કોકિલાનો નાસ્તો ઠીક હતો, તારા હાથ જેવી મજા નથી એમાં. બસ હવે મારા વખાણ કરવાની જરૂર નથી. તમને ઓફિસે જવાનું મોડું નથી થતું? અરે હા, પણ તમે જમવાનું શું કરશો? હું લાલાને મોકલું ટિફિન લઈને. અરે તને કેટલી વાર કીધું છે કે તું અમારી ચિંતા નહીં કર. અને રાધિકાએ સામેથી ફોન કરીને ગોપાલને કીધું છે કે ઓફિસ આવીને ટિફિન આપી જશે. અરે વાહ, રાધિકા કેટલી કાળજી લે છે ને. એ મને કાળજીનું તો ખબર નથી, પણ એક વાત કહું, આપણી કોકિલા કરતા
જમવાનું સરસ બનાવે છે. તું કહેતી હોય તો એને કહું કે તારા માટે ટિફિન લઈ આવે. ચાલ તું આરામ કર, મને મોડું થાય, વહેલો જઈશ તો વહેલો આવીશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધિકા કેટલી ડાઈ છોકરી છે, દેખાવડી પણ છે, બધાની કેટલી કાળજી લે છે. એકવાર સાજી થઈ જવું એટલે ગોપાલને કહીશ કે ભાઈ હવે પરણી જાઓ, આમે રાધિકા જેવી સારી છોકરી નહીં મળે. ગોપાલની હવે ઉંમર પણ થઈ ગઈ છે લગ્ન કરવાની. એક વાર એ કિલ્લે બંધાઈ જાય એટલે બધાને શાંતિ, ખાસ કરીને એના પપ્પાને. જ્યારથી ભગવાન કોમન મેન બન્યા છે ત્યારથી એમને નામનો લાભો મળી રહ્યો છે. મમ્મી, તે મને કૃષ્ણ ભગવાન વિશે કેટલી બધી વાતો કરી છે, પણ કૃષ્ણ ભગવાન કયા સાબુથી નાય છે, કયું શેમ્પુ યુઝ કરે છે, એ તો તમે મને ક્યારેય કહ્યું જ નથી. પેલા એકવાર હું સાજી થઈ જઈશ એટલે તને પંચામૃતથી નવડાવીશ. પંચામૃત તને બહુ પ્રિય છે ને, મને ખબર છે. પંચામૃત તારા માટે સાબુ અને શેમ્પુ જેવા જ છે. તો પંચામૃતથી સ્નાન કરનાર કૃષ્ણ કનૈયા હવે સાબુની ગોટી ઘસી રહ્યા છે, સુગંધિત શેમ્પુ ચોપડી રહ્યા છે. ઓહો, વાહ ભાઈ વાહ. મમ્મી તને બહુ દુખી રહ્યું છે, તારી સેવા સ્વયં તારો લાલો જ કરી રહ્યો છે. તું બહુ લકી છે મમ્મી. મમ્મી અચાનક થી બીમાર પડી ગઈ, ક્યાં કા લાલાની લીલા તો નથી? નહીં 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 નહીં, આ પૃથ્વી પર કોમન મેનનો અવતાર લીધા પછી પ્રભુ પોતે જ લાલ પીળા થઈ રહ્યા છે, તો લીલાઓ ક્યાંથી કરવાના? એટલી બધી મારી જ ભૂલ. કોમન મેન બનવાની શરતમાં જો મેં શક્તિઓનો ત્યાગ કરવાની કન્ડિશન ન રાખી હોત ને, તો બધું સારું થઈ ગયું હોત. કૃષ્ણ ભગવાન તને આશીર્વાદ આપીને તારી બધી બીમારીઓ દૂર કરી દે, તને સાજી કરી દે. અત્યારે શક્ય નથી. પાડ પાડ એક વાર ઉપાડ. અરે ઉપાડ ને પાડ ભૂપલા. તે પાછું સટ્ટાનું ચાલુ કર્યું. અરે ના ના પપ્પા, તો હું અવંતિકાને ફોન કરી રહ્યો છું પણ એની રિંગ જ વાગે છે, બહુ બિઝી છે. બીજી નહીં, એ તારાથી રિસાયેલી છે એટલે ફોન નથી ઉપાડતી. ના ના હવે પપ્પા, એ બિઝી છે એટલા માટે જ નથી ઉપાડી રહી. હું ફોન કરું? અરે કહું છું ને બિઝી છે. જો હું અવંતિકા બહુને ફોન કરું છું. અરે બિઝી છે કહું છું તો, જો એ તમારો ફોન ઉપાડે ને તો આખી જિંદગી હું તમારો. અવંતિકા બહુ. હા હેલો ફાધર ઇન લો. હા કેવું છે અમદાવાદ? અમદાવાદ અમદાવાદ તો કેવું હોય, મસ્ત જ ને. બસ અહીંના મસ્કાબાને જસુભાઈના પિઝા મળે એટલે પછી બીજું શું જોઈએ. યસ બટ તમે અત્યારે મને કેમ ફોન કર્યો? કઈ પ્રોબ્લેમ તો નથી ને? એનીથિંગ સિરિયસ ઓવર ધેર? સિરિયસ તો કઈ છે નહીં, હસુમતીની તબિયત જરા ખરાબ છે. વોટ ફાધર ઇન લો, હું હમણાં જ આવી જાઉં છું. એટલું સિરિયસ થવાની જરૂર નથી, બહુ ચિંતા કરવાની જરૂર નથી. એને પેટમાં દુખાવો ઉપડ્યો હતો ને એટલે અમારે જમવાનો રાતનો અને મંદિરે જવાનો પ્રોગ્રામ કેન્સલ કરવો પડ્યો. ઓહ રિયલી? તો હું એક કામ કરું છું, હું હમણાં જ આવી જ જઉં છું પાછી. હું છે? ના ના અવંતિકા, હું તમને નહીં આ ભૂપેશને કહું છું. ના ના તમે રોકાવો ત્યાં પિયરમાં. હા તમારે કંઈ આટલી ઉતાવળે આવવાની જરૂર નથી, કેટલા વખતે પિયરે ગાત. અને હસુમતી દવા લેશે એટલે સારું થઈ જશે. હા ઓકે ઓકે, હું અહીંયા રોકાવું છું. બટ ફાધર ઇન લો પ્લીઝ, ઇટ્સ અ રિક્વેસ્ટ. અડધી રાતે ક્યારે પણ જરૂર પડે પ્લીઝ મને એક કોલ કરજો, હું તરત જ આવી જઈશ. ના ના એક મિનિટ, આ જરા ભૂપેશ ને ફોન આપો. હા ભૂપેશ ભલે બાત. ઓ બોલ. હલો હલો, શું થયું? કટ કરી નાખ. કટ થઈ ગયો. તો તું શું કહેતો તો? અવંતિકા બહુ જો મારો ફોન ઉપાડશે તો તું મારો તમારો નહી એનો એટલે એને હું ગુલાબનું ફૂલ આપીશ. અમદાવાદ જઈ. ના એ આવે પછી. દઈ. હા એમ. ના ના રેવા દો ને. અરે અહીંયા રેવા દો ને, તમે પાછા મને ચીડવો છો. અરે મારો ફોન લાવ. ઓ સોરી.
હા બોલો અવંતિકાઓ. નથી પાણી લઈ આવો. મમ્મી એને પાણી પીવડાવીને જ લાવી. માં તારે બેઠા થવું છે. આંટી તમે જલ્દી સાજા થઈ જાઓ. મને આ કોકિલાના હાથની રસોઈ નથી ખાવી, તમારા હાથની ખાવી છે. હા ઓ એવું જોઈ ને તું હોટલથી મંગાવીને ખાઈ લેવાનું. હા અરે ગોપાલભાઈ તમે પણ. ના ના હું તો ફક્ત એને હસવામાં કંપની આપતો છું. મને તારા હાથની રસોઈ ભાવે છે કોકિલા. હા તારી દવાનો સમય થઈ ગયો છે, હું પાણી લઈ આવું. કોકિલા તું અહીં બેસ, પાણી લઈ લો. દવાઓ કોણ લાવી? હજી હોસ્પિટલમાં જોબ મળી એને ફક્ત 15 દિવસ જ થયા છે. એમાં તો સાહેબ પોતાને ડોક્ટર સમજવા લાગ્યા. ખાલી દવાઓના નામ વાંચતા આવડી જાય ને એટલે પોતાની જાતને ડોક્ટર નહીં સમજવાનું. ઉકિલા પ્લીઝ કે ને આ દવાઓ કોણ લાવી? અચ્છા તો દવાઓ છે ને અમે જાતે ઘરે બનાવી. શું થયું, ડોક્ટરે રેસીપી આપી એ પ્રમાણે ઘરે બનાવી દીધી બસ. જો ઉકિલા મજાકનો ટાઈમ નથી. હા તને કહું છું કે આ મજાક નથી, સિરિયસલી કહું છું હીરુ. હા એક મિનિટ એક મિનિટ, તમે બંને જણા ઝઘડો નહીં. ગોપાલ દવા લઈને આવ્યો છે બસ. એને મને પૂછ્યું પણ નહીં. શું નહીં પૂછ્યું ભાઈ? ગોપાલ આજે હું દવા લઈને આવ્યો છે, એ કેટલી મોંઘી છે. ખાલી ખોટો ખર્ચો કર્યો, હોસ્પિટલમાંથી ફ્રી સેમ્પલ લેતો આવત ને. હા ને મને ખ્યાલ જ ન રહ્યો. મેં તને ફોન કર્યો તો મને દવા પણ તાત્કાલિક મળી ગયો હતો. ધીરુ ધીરુ તું મારો મિત્ર છે એટલે મને તો સસ્તા ભાવે પણ દવા મળી શકે છે, પણ બીજા ગરીબોનું શું? આ દવાઓ કેટલી મોંઘી છે, એની શું હાલત થતી હશે? એટલે જ તો કહું છું. જો ગોપાલ એક વાત સમજ, આ જેટલી પણ દવાઓ હોય છે ને એ દવાઓના કન્ટેન્ટના એક જેનરિક નામ હોય છે, અને આ જેનરિક દવાઓ ઘણી જ સસ્તી હોય છે. આ પ્રાઇવેટ કંપનીવાળા જે દવાઓ મોંઘા ભાવે વેચે છે ને એ જ કન્ટેન્ટવાળી દવા જેનરિક સ્ટોરમાં સસ્તા ભાવે મળે છે. એમ સરકારે આ મામલામાં કંઈ કરતી કેમ નથી? અને કંઈ નહીં તો વધુ ને વધુ જેનેરિક સ્ટોર ચાલુ કરી દેવા જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ. એક્ઝેક્ટલી. એ દવાના બજારમાં ભીજું બંધ થઈ જાય ને એટલી મગજમારી હોય છે. જો એક કંપની એક દવા 200 રૂપિયામાં વેચે છે, અને એ જ કન્ટેન્ટવાળી દવા બહાર બજારમાં 2 રૂપિયામાં પણ મળે છે. શું વાત કરે છે? ફોર એક્ઝામ્પલ, જો ડાયાબિટીસની એક દવા છે જેનું એક પત્તું 170 રૂપિયામાં બજારમાં મળે છે, ને લોકોને સમજણ ન હોવાને કારણે એ જ પત્તું ખરીદે છે. જ્યારે જેનેરિક મેડિસિનમાં એ જ કન્ટેન્ટવાળી દવા 2 રૂપિયામાં મળે છે, જે લોકોને ખબર જ નથી. શું વાત કરે છે? ચોકીસ નહીં, આ તો કંઈ જ નથી. જો બ્લડ કેન્સરની દવા બજારમાં 125,000 રૂપિયામાં મળે છે, પણ એ જ કન્ટેન્ટવાળી જેનેરિક દવા ફક્ત 6,500 રૂપિયામાં મળે છે. હા ધીરુ, શું વાત છે, માનવું પડે 15 દિવસમાં સારી એવી ઇન્ફોર્મેશન મેળવી લીધી છે તે. લાલા જો હવેથી ધીરુને પૂછ્યા વગર દવાઓ લેવા જતો નહીં. અને ધીરુ તું છે ને ગોપાલના પપ્પાને આ વાત ના કહેતો, નહીં તો ગોપાલના પપ્પા એને પથારી ભેગો કરી દેશે. ગોપાલ તને ખબર છે આપણા દેશમાંથી 45,000 કરોડ રૂપિયા જેટલી જેનરિક દવાઓ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, અને આપણા દેશના હજારો લોકો મોંઘી દવા ખરીદી ન શકવાના કારણે મૃત્યુ પામે છે. પણ આ તો ખોટું છે, અને આવું કરવાથી દેશને શું ફાયદો થવાનો છે? હા એ તો હવે બાય ધ વે મને મોડું થઈ રહ્યું છે, હું નીકળું છું. એટલે આંટીને આરામ કરવા દેજો, એ પણ બોર થઈ ગયા છે ને આપણી વાતોથી. ચાલ નીકળું, બાય બાય કોકિલા. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કુદરતે કેટલી ઔષધિઓ
મુક્ત મને પોતાને ખોરે પાથરી દીધી છે. પૌરાણિક સમયમાં તો વનસ્પતિ માંથી મળતી ઔષધિઓ જ સારવાર માટે વપરાતી. હવે ભગવાને જ આપેલા વરદાનનો આટલા મોટા પાયે વેપાર થવા માંડ્યો છે. સ્વાસ્થ્યને પાન પૈસા કમાવાનું સાધન બનાવી દીધું છે. પાપથી આ ધરતી તપતી જાય છે તો પછી ચિત્કાર પુકારી ભૂકા મને પ્રલય કેમ ના લાવે?